નમસ્કાર મિત્રો તો આપ સર્વે મિત્રોનું આજના દિનવિશેષની અંદર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો દિન વિશેષ છે વિશ્વ સકલી દિવસ કે જેને વર્લ્ડ સ્પેરો ડે પણ કહેવામાં આવે છે મિત્રો આ દિવસ છે એ વિશ્વમાં વિલુપ્ત થતી સકલીઓની યાદમાં મનાવવામાં આવે છે અને મિત્રો વર્લ્ડ સ્પેરો ડેની બે હજાર એકવીસની થીમ છે આઈ લવ સ્પેરો વર્ષ બે હજાર દસથી દર વર્ષે વીસ માર્ચને વિશ્વ સકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને મિત્રો સકલીનું વૈજ્ઞાનિક નામ છે પેસર ડોમેસ્ટિક છે કે જેને અંગ્રેજીમાં સ્પેરો કહેવામાં આવે છે સકલીના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં વીસ માર્ચના રોજ વિશ્વ સકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે ફ્રાન્સની ઇકોસીઝ એક્શન ફાઉન્ડેશન અને વિશ્વના અન્ય સંગઠનો સાથે મળીને ભારતની ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા શરૂ કરવામાં આવેલી આ એક પહેલ છે આ અંતર્ગત સૌ પ્રથમ વર્ષ બે હજાર દસમાં પ્રથમ વિશ્વ સકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભારતમાં સકલીના સંરક્ષણ માટે નાસિકના નિવાસી શ્રી મોહમ્મદ દિલાવર નામના વ્યક્તિએ નેસર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી પર્યાવરણના સંરક્ષણ માટે નેસર ફોર એવર સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા વીસ માર્ચ બે હજાર અગિયારથી ગુજરાતના અમદાવાદ ખાતે સકલી એવોર્ડનો પ્રારંભ કરાવ્યો કરવામાં આવ્યો હતો વિશ્વ સકલી દિવસની વર્ષ બે હજાર એકવીસની થીમ છે આઈ લવ સ્પેરો તો મિત્રો સકલીને બસાવવા માટે અથવા સંરક્ષણ માટેના ઉપાયો જોઈએ તો કે ઘરમાં નકામા પડેલા પુ્ઠાના ખોખાનો ઉપયોગ કરી સકલી ઘર બનાવી શકાય માટીના માળા લાંબો સમય ચાલે એવા હોય સકલીને ઘર બનાવવા માટે વધુ અનુકૂળ રહે છે માળામાં શ્યાસેમીના વ્યાસવાળું પ્રવેશ દ્વાર બનાવીએ તો એમાં સકલીઓ જ પ્રવેશ કરી શકે બીજા પક્ષીઓ જે તેનાથી મોટા હોય તેને નુકસાન કરી શકતા નથી બિલાડી કે કૂતરા પોષી ના શકે એવી ઉંચી જગ્યાએ ગેલેરીમાં કે દિવાલ અડીને ખૂણામાં માળો રાખવો જોઈએ માળા પર સીધો સૂર્યપ્રકાશ કે વરસાદ પડે નહીં એની કાળજી લેવી જ્યાં પંખા હોય ત્યાં માળા ન લગાવવા જેથી જીવ હિંસાથી બચી શકાય ધાન્ય ખોરાકમાં બાજરી કાંગ સોખાની કણગી વગેરે નાના ધાન્ય નિયમિતપણે આપવા તેમજ તેને પાણી મળી રહે એ માટે વ્યવસ્થા કરવી માળામાં તણખલા મૂકવાનું શરૂ કરે એટલે એનાથી દૂર રહેવું વારંવાર દખલ કરવાથી એને ભય લાગતો હોય પક્ષીઓને ઉપયોગી હોય એવા ફૂલ છોડ રોપીએ બાળકોમાં નાનપણથી જ પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવીએ નેસ્ટ હાઉસ બનાવીએ અને ઘરે લગાવીએ અને સકલાને ફરીથી ઘર નજીક વસાવીએ સકલા માટે ઘરની અગાશી બાલ્કની કે ફળિયામાં પાણીનું કુંડું અને થોડો ખોરાક જેમ કે બાજરી ચોખાની કણકી રોટલીના ટુકડા ભાત વગેરે અશુભ મૂકીએ દેશી અને ફળા વૃક્ષો વાવીએ ખેતર બગીચામાં કુદરતી વાડ કરીએ દેખાવા સુંદર પરંતુ વાસ્તવમાં બિનઉપયોગી ઉપયોગી છોડ ની બદલે પક્ષીને ઉપયોગી હોય તેવા ફૂલ ફૂલ છોડ રોપીએ તો મિત્રો થેન્ક યુ જય હિન્દ જય ભારત